નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયર અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણું લેક્ચર નંબર 21. ઓકે, લેક્ચર 20 ની અંદર મિત્રો આપણે શીખ્યા હતા બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ. એમાં મેં તમને ત્રણ કિરણાકૃતિ શીખવાડી હતી અને લેક્ચર 19 ની અંદર બીજી ત્રણ શીખવાડી હતી. ઓકે, એટલે ટોટલ આપણે બહિર્ગોળ લેન્સના કેટલા પ્રતિબિંબ જોયા હતા? 6 પ્રતિબિંબ. ક્લિયર? બહિર્ગોળ લેન્સના 6 પ્રતિબિંબ જોયા હતા. એની અંદર ફરી વાર એક વખત કહી દઉં કે એમાં 6 પ્રતિબિંબમાં સૌથી પહેલા વસ્તુ ક્યાં મૂકી હતી? 2F1 થી થોડે દૂર મૂકી હતી. ત્યારબાદ 2F1 ઉપર મૂકી હતી. ત્રીજા નંબરમાં 2F1 અને F1 ની વચ્ચે મૂકી હતી. ચોથા નંબરની કિરણાકૃતિમાં F1 ઉપર મૂકી હતી. પાંચમા નંબરમાં F1 અને O ની વચ્ચે મૂકી હતી. અને છઠ્ઠા નંબરમાં અનંત અંતરે મૂકી હતી. ક્લિયર? એકદમ લાઇનસર યાદ રાખવાનું. બરોબર? તો આજે આપણે જોઈશું લેક્ચર 21માં અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ. જેવી રીતે બહિર્ગોળ લેન્સ વડે રચાતી પ્રતિબિંબોની કિરણાકૃતિઓમાં, ઓકે, એવી જ રીતે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ જોવાની છે. બરાબર? તો અંતર્ગોળ લેન્સની અંદર ફક્ત બે જ પ્રતિબિંબ મળે છે, એક અને બે. ઓકે, તો બે જ પ્રતિબિંબો છે. મેં તમને કીધું હતું કે અંતર્ગોળ લેન્સ કોનો ભયબંધ છે? કયા અરીસાનો ભયબંધ છે? બહિર્ગોળ અરીસાનો ભયબંધ છે. ક્લિયર? તો બહિર્ગોળ અરીસામાં બે મળી હતી, એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ બી આપણને બે મળે છે. બરોબર? એના જેવા જ પ્રતિબિંબો મળશે તમને, આભાસી અને ચત્તા. ક્લિયર? તો જોઈએ આજે આપણે અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબો. તો સૌથી પહેલા આપણે વસ્તુને મૂકીશું અનંત અંતરે. બરોબર બેટા? મેં તમને જેવી રીતે બહિર્ગોળ લેન્સ દોરતા શીખવાડ્યો, ઓકે, એવી જ રીતે આજે આપણે તમને શીખવાડવામાં આવશે અંતર્ગોળ લેન્સ કેવી રીતે દોરાય. તો નોટ પેન પેન્સિલ લઈને સાથે બેસી જાઓ, જેવી રીતે હું તમને કહું એવી રીતે દોરવાનું સ્ટાર્ટ કરજો. તો જોડે જોડે શીખશો, લેક્ચર જોતા જોતા તમે દોરતા જશો તો તમને તરત જ આવડી જશે. બરોબર? તો ચલો સૌથી પહેલા અંતર્ગોળ લેન્સ કેવી રીતે દોરાય. તો કોઈ પણ બી લેન્સ દોરવો છે તો સૌથી પહેલાની જેમ જ મુખ્ય અક્ષ દોરી દેવાની. પછી બોલો શું કરતા હતા? 5 ટપકા કેટલા સેન્ટીમીટરે? 3-3 સેન્ટીમીટરે 5 ટપકા કરી દેવાના. સૌથી વચ્ચે વાળા ટપકાને શું નામ આપતા હતા આપણે? ઓપ્ટિકલ સેન્ટર O. એની બિલકુલ ડાબી બાજુ વાળા ટપકાને શું નામ આપ્યું હતું? F1. અને એની બિલકુલ ડાબી બાજુ વાળા ટપકાને 2F1. બરોબર? એવી જ રીતે ઓપ્ટિકલ સેન્ટર થી જમણી બાજુ વાળા ટપકાને F2 અને એની જમણી બાજુ વાળા ટપકાને 2F2. આવી રીતે 5 જે આપણે ટપકા કર્યા છે મુખ્ય અક્ષ ઉપર એનું નામ નિર્દેશન કરી દેવાનું. બરોબર? આમાં પણ બી સેમ છે. ત્યારબાદ જેવી રીતે આપણે બહિર્ગોળ લેન્સ દોરતા હતા એવી રીતે હવે અંતર્ગોળ લેન્સ દોરવાની એક પેટર્ન છે એ હું તમને અહીંયા શીખવાડવા જઈ રહ્યો છું, એટલે ધ્યાનથી સાંભળજો. બરોબર? અને દોરવાનો પ્રયત્ન કરજો. તો શું કરવાનું મિત્રો? અંતર્ગોળ લેન્સ દોરવા માટે જે આ ઓપ્ટિકલ સેન્ટર O છે એની ઉપર 3 લાઈને 1 ટપકું કરી દેવાનું બિલકુલ લંબ, અને નીચે પણ બી 3 લાઈને 1 ટપકું કરી દેવાનું. બરોબર? પછી શું કરવાનું? ઉપર જે ટપકું કર્યું એની બાજુમાં થોડા અંતરે અને એની આ બાજુ, એટલે બંને બાજુ પણ બી 1 ટપકા કરી દેવાના, એટલે ઉપર 3 ટપકા થઈ જશે. એવી જ રીતે નીચે પણ બી આવી રીતે આજુબાજુમાં 2 ટપકા કરી દેવાના, એટલે નીચે પણ બી 3 ટપકા થઈ જશે. પછી શું કરવાનું? ડાબી બાજુના છેડા વાળા જે 2 ટપકા છે, કા અને કા, એ બંનેને અંદરની બાજુ વક્રકાર ભાગ આપીને જોઈન્ટ કરી દેવાના, એટલે અંતર્ગોળ તૈયાર થશે. એવી જ રીતે જમણી બાજુ વાળા જે 2 ટપકા છે આ સાઈડના, એક આ અને એક આ, ઓકે બેટા, તો એને પણ બી તમારે અંદરની સાઈડ કર આપીને જોઈન્ટ કરી દેવાના. બરોબર? તો આપણો અંતર્ગોળ લેન્સ તૈયાર થઈ જશે.
बराबर हाथे थी दौड़वानी छे, એટલે થોડી પ્રેક્ટિસ કરજો. રફ પેજ ની અંદર થોડી વખત 10-15 વખત આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમારે પરફેક્ટ જ આવી જશે. અને બહુ જાડો લેસ નથી દોરવાનો, બરોબર. આવી રીતે જે મેં પ્રમાણે કર આપ્યો છે એ પ્રમાણે દોરવાનો, બરોબર બેટા. આવી રીતે તમારે અંતરગોળ લેસ દોરવાની થોડી ઘણી પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે તમે ફર્સ્ટ ટાઈમ આ દોરો છો. સાહેબો તો ઘણી વખત દોરેલું હોય છે એટલે એમને પ્રેક્ટિસ હોય છે, તમારે પણ બી આવી આવશે બેટા. ઓકે, કોઈ સાધનની જરૂર નહીં પડે, આપણા હાથેથી દોરવાનું છે અને ઝડપથી દોરતા શીખવાનું છે, કારણ કે પરીક્ષામાં બહુ ટાઈમ લેવાનો નથી. ઓકે, એટલે પ્રેક્ટિસ ભરપૂર જોશે કોઈ પણ બી વસ્તુ માટે, આકૃતિ માટે, બરાબર. ચલો, અંતરગોળ લેસ તો દોરી દીધો. હવે તમને કઈ જગ્યાએ વસ્તુ મૂકવાની કીધી છે બેટા? અનંત અંતરે. તો મને કહો, અનંત અંતરે આપણે વસ્તુ મૂકતા હતા તો એમાંથી કયા કિરણો આવવા દેતા હતા? હંમેશા સમાંતર, બીજા કોઈ કિરણ આવવા દેવાના નથી. અનંત અંતરે વસ્તુ હોય તો હંમેશા સમાંતર જ કિરણ આવવા દેવાના મુખ્ય અક્ષને, બરોબર. અને વસ્તુ બતાવવાની એ કોઈ જરૂર નથી. ચલો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવવા દેવાના. કેટલા આવવા દેવાના? બે કિરણો આવવા દેવાના. બંને કિરણો અંતરગોળ લેન્સમાં વક્રી ભવન પામે છે અને આવી રીતે જાય છે. જો ઉપરની સાઈડ એક આમ જશે અને એક આમ જશે, પણ બંને કિરણો તમે જો એકબીજાથી દૂર જાય છે, પણ પાછળની બાજુ નિયમ અનુસાર કઈ જગ્યાએ ભેગા થશે? એફ ઉપર, એટલે કે F1 ઉપર કેન્દ્રિત થશે. ઓકે, અને આપણે આને શું કહીએ છીએ? પાછળની બાજુ લંબાઈએ છીએ એટલે વી કેન્દ્રિત કહીએ છીએ, બરોબર. તો આ બંને સમાંતર કિરણો નિયમ અનુસાર પાછળની બાજુએ F1 ઉપર મળતા હોય એવો ભાસ થશે. ઓકે, આપણે નતર કહેતા કે ભાઈ સમાંતર આવે તો F માંથી વક્રી ભવન પામે. બહિર્ગોળમાં વાસ્તવિક રીતે જતું હતું અને અંતર્ગોળમાં આભાસી રીતે, બરોબર. તો આ બંને કિરણો, વક્રીભૂત કિરણો એવી રીતે દોરવાના કે પાછળની બાજુ લંબાવાથી F1 માં પસાર થાય એવો ભાસ થાય. તો અનંત અંતરની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે? F1 ઉપર, બરોબર. અને આભાસી રીતે હોવાથી કેવા મળશે? ચત્તા મળશે, બરોબર. તો આપણને મળી ગયું છે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. ક્લિયર? તો કો, વસ્તુ સ્થાન અનંત અંતરે હોય તો પ્રતિબિંબ સ્થાન ક્યાં મળે? F1 પર મળે. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે? આભાસી અને ચત્તો. અને પ્રતિબિંબનું પરિમાણ બિંદુવત મળશે. ઓકે, એકદમ ડોટ, એકદમ સૂક્ષ્મ, નાનો, બરાબર. તો એને આપણે બિંદુવત લખવાનું, બરાબર. ચલો, હવે આપણે બીજા નંબરની કિરણાકૃતિ જોઈએ અંતરગોળ લેન્સની, અને એ પણ બી પરીક્ષામાં બહુ પૂછાય છે. હેતુલક્ષીમાં પણ બી આ બધા પોઈન્ટો બેટા યાદ રાખવાના છે. તમને વસ્તુ સ્થાન આપેલી હોય તો પ્રતિબિંબ સ્થાન પૂછે, પ્રકાર પૂછે, પરિમાણ પૂછે. પ્રતિબિંબ સ્થાન ઉપરથી વસ્તુ સ્થાન પણ બી પૂછતા હોય છે પરીક્ષામાં હેતુલક્ષીમાં, બરોબર. એટલે તમને થિયરીનું ટોટલી નોલેજ હશે તો તમે હેતુલક્ષી સરળતાથી સોલ્વ કરી શકશો. ઓકે, ચલો બીજા નંબરની ક્રિયાકૃતિ જોઈએ. પ્રતિબિંબ મેળવીએ અંતરગોળ લેન્સમાં, બરોબર. અને બે જ છે, એનાથી વધારે નહીં મળે, બરોબર. ચલો, તો બીજા નંબરમાં આપણે વસ્તુ ક્યાં મૂકવાની છે? અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટર ઓ ની વચ્ચે ગમે ત્યાં મૂકવાની કીધી છે. મતલબ કે ઓપ્ટિકલ સેન્ટર ઓ અને અનંત અંતર ની વચ્ચે તમે ગમે ત્યાં વસ્તુ મૂકી શકો છો. અહીંયા મુકાય, અહીંયા મુકાય, અહીંયા મુકાય, ગમે ત્યાં મૂકી શકાય છે વસ્તુને, બરોબર. તો સૌથી પહેલા કિરણાકૃતિ દોરવા માટે પેટર્ન કઈ છે? પહેલો સ્ટેપ, મુખ્ય અક્ષ દોરો. બીજા સ્ટેપમાં 3-3 સેન્ટીમીટરે 5 ટપકા કરી દો બેટા. ત્રીજા સ્ટેપની અંદર નામકરણ કરો ટપકાઓનું, વચ્ચેના ટપકાને ઓપ્ટિકલ સેન્ટર ઓ, એની ડાબી બાજુ વાળા ટપકાને F1, એની બાજુ વાળા ટપકાને 2F1 કો. એવી જ રીતે ઓપ્ટિકલ સેન્ટરના જમણી બાજુ વાળા ટપકાને F2 અને એની જમણી બાજુ વાળા ટપકાને 2F2 કો. ક્લિયર? 5 ટપકાનું નામ નિર્દેશન થઈ ગયું,
હવે વસ્તુ કયા સ્થાને કીધી છે? અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટર કોની વચ્ચે? 5 ટકા પછી અંતર ગોળ લેન્સ કેવી રીતે દોરવાનો કીધો મેં તમને? ઓપ્ટિકલ સેન્ટર ઓ ની ઉપર ત્રણ લાઈન ને એક ટપકું અને નીચેની ત્રણ લાઈન ને એક ટપકું. ઓકે, અને ઉપર જે ટપકું કર્યું છે એની બંને બાજુ એક ટપકું કરી દેવાનું અને નીચે પણ ની બંને બાજુ એક ટપકું કરી દેવાનું. ઓકે, હવે ડાબી બાજુ વાળા જે બે ટપકા છે, એક આ અને એક આ, બંને ને અંતરની સાઈડ કર આપીને જોઈન્ટ કરી દેવાના સેજ. બરાબર, એવી જ રીતે જમણી બાજુ વાળા જે બે ટપકા છે, એક આ અને એક આ, એ બંને ને અંદરની સાઈડ કર આપીને જોઈન્ટ કરી દેવાના, એટલે આપણો અંતર્ગોળ લેન્સ તૈયાર. બરાબર, ચલો હવે આપણને વસ્તુ ક્યાં મૂકવાની કીધી છે? અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટર ઓ ની વચ્ચે કીધી છે, તો મૂકો. તો બેટા તમે અહીંયા વસ્તુ મૂકી શકો, 2F1 ઉપર મૂકી શકો, બંનેની વચ્ચે મૂકી શકો, ગમે ત્યાં મૂકાય. ચલો આપણે અહીંયા મૂકવી, આપણે અહીંયા મૂકી છે વસ્તુ એબી સ્વરૂપે જેની ઊંચાઈ h છે. નિયમ અનુસાર મેં તમને કીધું હતું કે ભાઈ કિરણાકૃતિ દોરવા માટે કયા બે નિયમનો ઉપયોગ કરવાનો છે, એક સમાંતર વાળો અને બીજો કયો કીધો તમે તમને? ઓપ્ટિકલ સેન્ટર ઓ વાળો નિયમ. બરોબર, તો જવાબ દો પહેલો નિયમ સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જશે તો એનું વક્રીભવન એવી રીતે થશે, જો કે પાછળની બાજુ લંબાવાથી F1 માંથી પસાર થાય એવો ભાસ થશે. ઓકે, અને બીજો જે નિયમ વાપરવાનો છે ઓપ્ટિકલ સેન્ટર વાળો, એને તો તમારે સીધે સીધો ઓપ્ટિકલ સેન્ટર માંથી જ જવા દેવાનો. ક્લિયર? તો બેટા તમે જો કે આ બંને કિરણો ક્યાં ક્રોસ થાય છે, જો આ બિંદુએ ક્રોસ થાય છે, બંને કિરણો આ બિંદુએ ક્રોસ થાય છે, તો એ બિંદુ આગળ આપણું એડેસ અને બીડેસ સ્વરૂપે પ્રતિબિંબ તૈયાર થઈ જશે જેની ઊંચાઈ HS. ઓકે, તો આપણને પ્રતિબિંબ સ્થાન કઈ જગ્યાએ મળ્યું? જો બેટા F1 અને O ની વચ્ચે મળ્યું કે નહીં? ઓકે, તો પ્રતિબિંબ સ્થાન F1 અને O ની વચ્ચે. તેનો પ્રકાર તમે જો બેટા, સીધું દેખાય છે, ચતુ દેખાય છે, માટે કેવું હશે? આભાસી. અને પરિમાણ કેવું મળ્યું? વસ્તુ કરતા નાનું. ઓકે, જેવી રીતે બહિર્ગોળ અરીસામાં રચાતા હતા ને પ્રતિબિંબ, એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં તમને મળે છે. બરોબર, આભાસી, ચતુ અને નાનું. ફરજિયાત તમે ગમે ત્યાં વસ્તુ મૂકશો તો તમારું પ્રતિબિંબ F1 અને O ની વચ્ચે જ મળશે અંતર્ગોળ લેન્સમાં. તમે ગમે ત્યાં મૂકો બેટા, અહીંયા મૂકો કે અહીંયા મૂકો, તમને આ બંનેની વચ્ચે જ ગમે ત્યાં મળશે, એની બહાર જવાનું નથી. ઓકે, તો હેતુલક્ષીમાં પણ બી યાદ રાખજો. તો ક્લિયર થઈ ગઈ આપણી કિરણાકૃતિ? આ 3 માર્ક્સમાં પૂછાતી હોય છે. બરાબર, ચલો તો આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબો તૈયાર થઈ ગયા છે. હવે બીજો એક નાનો ટોપિક હું તમને આજે સમજાવવા જઈ રહ્યો છું, અને જે આ ટોપિક અત્યારે જે સમજાવીશ, ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પદ્ધતિ, એ તમારે દાખલામાં યુઝ કરવાની છે બેટા. ઓકે, જેવી રીતે મેં તમને અરીસાની સંજ્ઞા પદ્ધતિ શીખવાડી હતી એવી જ રીતે લેન્સમાં છે. બરોબર, તો આ ખાસ પોઈન્ટ દાખલા માટે ઉપયોગી છે જે હું તમને આજે સમજાવું છું. ઓકે, અને આ પોઈન્ટ ઉપરથી આપણે દાખલા તૈયાર કરીશું. ઓકે, ચલો તો આગળનો ટોપિક લઈ લઈએ. એક નાનો ટોપિક છે સરસ મજાનો, ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પદ્ધતિ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ હતી કે નહીં, જેમાં મેં તમને કીધું હતું કે ડાબી બાજુના લેન્સ પેલામાં અરીસો હતો, અહીંયા લેન્સ છે, પેલામાં અરીસો હતો, અહીંયા લેન્સ છે, બીજું બધું સેમ રહેશે. તો મેં તમને કીધું હતું કે ભાઈ લેન્સ થી ડાબી બાજુ વાળા બધા અંતરો માઇનસ, લેન્સ થી જમણી બાજુ વાળા અંતરો પ્લસ, ઉપર તરફની ઊંચાઈ પ્લસ, નીચે તરફની ઊંચાઈ માઇનસ. ઓકે, તો ચલો ધ્યાન આપીએ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાં. તો બેટા જો અહીંયા મેં બહિર્ગોળ લેન્સ વિશેની થોડી ઘણી સમજૂતી આપેલી છે કે એમાં વસ્તુ અંતર કેવું હોય, પ્રતિબિંબ અંતર કેવું હોય, પ્લસ માઇનસ હોય, કેન્દ્ર લંબાઈ પ્લસ કે હોય કે માઇનસ હોય, વક્રતા ત્રિજ્યા કેવી હોય, તો એ મેં તમને અહીંયા નોટ સ્વરૂપે બતાવી છે બેટા. ખાસ તમે લખજો, તૈયાર કરજો, તો દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. બરાબર, તો અહીંયા જો મેં તમને બતાવ્યું છે અહીંયા બહિર્ગોળ લેન્સ એક દોરેલો છે, તો યાદ એટલું રાખજો બેટા
बहिर्गोल लेंस की अंदर केंद्र लंबाई बन्ने साइड हो, जो कोई भी लेंस हो तो मुख्य केंद्र तो बन्ने साइड हो, पर बहिर्गोल लेंस में मुख्य केंद्र जमणी बाजू गणवामां आवे छे, डाबी बाजू गणवामां आवतुं नथी, एटले के केंद्र लंबाई जमणी साइड नी गणवानी। याद राखजो बहिर्गोल लेंस में केंद्र लंबाई जमणी साइड नी गणवानी, अने अंतर्गोल लेंस में केंद्र लंबाई डाबी साइड नी गणवानी। आ खास पॉइंट छे दाखला माटेनो अने हेतुलक्षी माटेनो, बराबर? तो आ खास तमे याद राखजो।